विद्यार्थी मित्रों, पार्ट वन सांद्रता ना दाखला पूरा थई गया स्वाध्याय ना। हवे आपणे पार्ट टू लईए छे। पार्ट टू एटले हेनरी अने राहुल आ बंने आपणे साथे लीधेला छे, बराबर। तो कोयडा जे छे, पछी लखाण संबंधित એ કદાચ આપણે આગળ લેક્ચરમાં સોલ્વ કરેલા છે। સ્વાધ્યાયના દાખલા બાકી છે, તો આપણે સ્વાધ્યાય ઉપર આગળ વધીએ। એમાં પણ સૌ પહેલા આપણે હેનરીના દાખલા જોઈશું। હેનરીનું સૂત્ર દરેકના મગજમાં ક્લિયર હોવું જોઈએ કે જે પી છે, હેનરીનો નિયમ પહેલા ખબર હોવી જોઈએ, વાયુ વત્તા પ્રવાહી માટે છે। અને વાયુ વત્તા પ્રવાહીને ભેગા કરો તો નવું દ્રાવણ જે બને એ કઈ બને? પ્રવાહી। એટલે વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવાનો છે, એટલે વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, અને એ જે કઈ દ્રાવ્યતા છે એને સાંદ્રતા, એને મોલ અંશ કહેવામાં આવે છે। તો આપણે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે વાયુનો આંશિક દબાણ અને મોલ અંશ એકબીજાના સમપ્રમાણમાં હોય માટે P is equal to KH into X, જ્યાં KH ને હેનરીનો અચળાંક કહેવાય, જે તાપમાન અને જે તે વાયુના સ્વભાવ ઉપર આધારિત છે। તાપમાન બદલાય તો પણ KH બદલાય, વાયુ બદલાય તો પણ KH બદલાય, એટલે દરેક વાયુ માટે KH નું મૂલ્ય અલગ અલગ હોય છે। ત્યારબાદ મોલ અંશ એકમ રહિત છે, એનો સીધો અર્થ એવો થાય પી અને કેએચ બંનેના એકમો હંમેશા સરખા હોવા જોઈએ। એટલે જ્યારે પણ તમે દાખલા ગણો ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનો, બરાબર। ત્યારબાદ આ સૂત્ર ઓરિજિનલ સૂત્ર છે, પણ મોલ અંશ ન આપ્યા હોય તો આગળ મેં તમને કહેલું એક સ્ટેપ નીચે જાઓ, મોલ ભાગ્યા કુલ મોલ, અને એમાં સામાન્ય રીતે છેદમાં સ્મોલ એન કેપિટલ એન કરતા ખૂબ ઓછા હોય છે, તો પી બરાબર કે એચ ઇન્ટુ એન અપોન એન। તો એક આ સૂત્ર પણ મગજમાં હોવું જોઈએ અને આ સૂત્ર પણ મગજમાં હોવું જોઈએ। એટલે પરીક્ષામાં મોલ શોધવાના કીધા છે કે મોલ અંશ, મોલ શોધવાના કીધા હોય કે આપેલા હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, પણ શરૂઆત અહીંથી કરવી પડે, ક્લિયર। તો આ રીતના દાખલા છે, ઉદાહરણ અને જે લખાણ સંબંધિત છે એમાં તો આ બે સૂત્રનો સીધો ઉપયોગ છે। સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે એ થોડા વેરાયટી વાળા દાખલા છે, વેરાયટી એટલે આમ એટલું બધું કંઈ નવું નથી, પણ થોડો 11મા ધોરણનો પણ આપણે જે કંઈ ભણેલા છીએ એનો થોડો ઉપયોગ પણ કરવો પડે। તો પહેલા આપણે હેનરીના દાખલા લઈશું, વધારે નથી। તો સૌથી પહેલા હેનરીની અંદર 2.13 નંબરનો જે દાખલો છે એ હેનરીના સંદર્ભમાં છે। રકમ આવી કઈ છે, 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનો આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 bar છે, એટલે પાણીની અંદર ઇથેન વાયુ ઓગાળી દીધો છે, પછી એની બાષ્પ બહાર આવેલી અને જે દબાણ આપે છે એ તમને આપેલું છે 1 bar। જો દ્રાવણ ઉપર દ્રાવણમાં આટલા ગ્રામ ઇથેન હોય તો આંશિક દબાણ કેટલું, એટલે કહેવાનો અર્થ એ છે કે દબાણ અને એના મોલ અંશ એકબીજાના શું હોય, સમપ્રમાણમાં। એટલે આપણે અહીંથી વિચારીએ વાયુ એનો એ જ છે, પણ પરિસ્થિતિ બંને કેવી છે, અલગ અલગ છે। તો પી ચલે છે એક્સ, આ સૂત્ર બધાને ખબર છે, ક્લિયર। ચાલો હવે આપણે વિચારીએ, તો પી વન ચલે છે એક્સ વન, બરાબર, અને આ બાજુ પી ટુ ચલે છે એક્સ ટુ, બરાબર। હવે ધ્યાન આપજો, પી વન એક્સ વન પી ટુ એક્સ ટુ શું છે, તો અલગ અલગ પરિસ્થિતિ છે। હવે આપણે છે ગ્રામ સુધી જવાનું છે, આ સૂત્ર મોલ અંશનું છે, મોલ અંશ ઉપરથી મોલમાં જવાય કે ના જવાય, જવાય। આપણે એક કામ કરીએ, મારો એક મિનિટ, થોડુંક નાનું બનાવી દઈએ, મોલ અંશ ઉપરથી મોલમાં જવાય, ક્લિયર, ચાલો।
કોઈને તકલીફ ના સ્મોલ n ને અવગણીએ આગળ મે લખેલું છે બધું તો b ચલે છે શું થઈ જાય સીધો n / n થઈ જશે એક આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ બરાબર ત્યારબાદ p ચલે છે ચલો મોલ બરાબર શું થાય મોલ બરાબર દળ ભાગ્યા દળ ભાગ્યા અણુ ભાર તો દળ એટલે w અને અણુ ભાર એટલે m નીચે કેપિટલ n છે એનું દળ w0 એનો અણુ ભાર m0 આવું થાય કે ના થાય ચલો હવે ધ્યાન આપજો આ લોકોએ પાણી જે છે પાણી એમાં કોઈ ફેરફાર નથી કર્યો પહેલી પરિસ્થિતિમાં ફેરફાર નહીં બીજી પરિસ્થિતિમાં પણ ફેરફાર નથી એનો અર્થ એવો થયો કે w0 અને m0 આ બંને રાશિ કેવી થઈ ગઈ અચળ એટલે દ્રાવકના સંદર્ભમાં સંકળાયેલી રાશિ અચળ છે બીજું વાયુ એનો એક છે વાયુ એનો એક છે એનો અર્થ કે એનો જે અણુ ભાર છે આણ્વીય દળ એ પણ અચળ રાશિ કહેવાય એટલે ત્રણ પદો અચળ છે અને એટલા માટે એવું સાબિત થઈ જશે કે p ચલે છે સીધું w થઈ જશે ક્લિયર અને હવે આપણે આનો ગુણોત્તર લઈશું માટે p1/p2 = w1/w2 તો સોમવારે દબાણ તમને આપેલું છે સોમવારનું દબાણ છે 1 બાર બરાબર અને મંગળવારનું દબાણ શોધવાનું છે સોમવારે ઇથેન કેટલો અંદર છે એ આપેલું છે 6.56 × 10⁻³ ગ્રામ માં છે નીચે પણ ગ્રામ હોવું જોઈએ મંગળવાર 5 × 10⁻². ક્લિયર અને આનું તમે સાદરૂપ આપશો તો તમને સીધો જવાબ કોનો મળશે પી2 નો મળશે અને પી2 નો જે જવાબ આવશે એ જવાબ મારી પાસે કેલ્ક્યુલેટર અત્યારે નથી તો હું જવાબ ડાયરેક્ટ લખું છું 7.621 છે 7.621 બાર ક્લિયર આ આપણો બહુ સરસ છે કે ફરતા ફરતા તમારે સીધો પી ચલે છે ડબલ ની સાબિત કરી દેવાનો શરૂઆત તો અહીંથી જ થાય પી ચલે છે એક્સ મોલ ભાગ્યા કુલ મોલ સ્મોલ એન ને અવગણો એટલે મોલ અને મોલ આવી ગયા મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર લખી નાખ્યું હવે બે અલગ અલગ સ્થિતિ છે પણ અલગ અલગ સ્થિતિમાં પાણીમાં કોઈ ફેરફાર નહીં એટલે આ એમ ઝીરો અચળ ડબલ ઇ ઝીરો નું દળ અચળ પછી વાયુ પણ એનો એક છે તો એમ પણ અચળ થઈ ગયો તો ત્રણ બધું અચળ છે તો ચલ ખાલી આ બે જ છે પી અને ડબલ્યુ તો પી ચલે છે ડબલ ઇ થઈ ગયું સીધો ગુણોત્તર લઈ લો સીધો તમારી સામે જવાબ એટલે એકદમ સરળ દાખલો સારો દાખલો છે આવડવો જોઈએ ચલો ત્યારબાદ હેનરીના દાખલાની જો આપણે ચર્ચા કરીએ તો હેનરીનો દાખલો પછી લગભગ ક્યાંય આપેલો નથી સીધા આપણે પાછળ જઈશું અને પાછળ હેનરી ઉપર આધારિત એક પ્રશ્ન ખાલી છે 2.29 પાછળ છે બરાબર એમાં એવું કીધું છે હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે આપણને બધાને ખબર છે બરાબર એટલે હવા પણ હવાની અંદર મુખ્ય ઘટકો બે કયા બે ઓક્સિજન અને નાઇટ્રોજન અને આ બંનેની તમને ટકાવારી આપેલી છે ઓક્સિજન છે 20% અને નાઇટ્રોજનની જે ટકાવારી આપી છે એ 79% છે એટલે મેઇન આ બે આપેલા છે 1% અન્ય વાયુ છે પણ આપણે એને અવગણીએ છીએ ક્લિયર ચલો હવે એવું કહે છે કે 10 એટમોસ્ફેરિક દબાણે એટલે આ જે હવા છે એનું દબાણ તમને 10 આપેલું છે ટૂંકમાં એ 10 વાતાવરણ દબાણે નીચે પાણી છે બરાબર અને પાણી સાથે કઈ સ્થિતિમાં છે સંતુલન સ્થિતિમાં છે એવું લખેલું છે ત્યારબાદ આ બંને વાયુઓના KH આપેલા છે અને તમારે એનું સંગઠન પ્રમાણ શોધવાનું છે એટલે આ બે વાયુ આની અંદર કેટલા ઓગળ્યા એ તમારે શોધવાનું છે તો સૌથી પહેલા ટૂંકમાં તમારે x શોધવાનું છે x x એટલે મોલ્સ કે તમને આપેલા છે તો સૌથી પહેલા તમારી પાસે દરેક વાયુનો આંશિક દબાણ હોવું જોઈએ
गणन के आपेलू छे ने 10 એ કુલ દબાણ છે બંનેનું ભેગું છે બરાબર તો આપણે ધોરણ 11 ડાલ્ટનનો નિયમ યાદ કરો ડાલ્ટનના નિયમમાં આંશિક દબાણના સૂત્રો હતા એમાંનું એક સૂત્ર આવું હતું PA is equal to XA into P total એક આ સૂત્ર હતું બીજું સૂત્ર આવું હતું PA બરાબર પર્સન્ટેજ A કદથી ટકા એટલે આવું હતું એના કદથી ટકા ભાગ્યા 100 ગુણ્યા પી ટોટલ આવું હતું બરાબર તો આપણે અત્યારે આનો ઉપયોગ કરશું કારણ કે કદના ટકા તમને આપેલા છે એટલે સૌથી પહેલા આપણે PO2 શોધીએ PO2 એટલે O2નું આંશિક દબાણ તો એના ટકા કેટલા આપ્યા છે 20 તો 20 ને 100 વડે ભાગવા પડે બરાબર અને P ટોટલ વડે ગુણવા પડે P ટોટલ છે આપણો 10 અને 10 એટલે કઈ સૂત્ર વાપરી મગજમાં રાખજો કે P A બરાબર A ના કદથી ટકા ભાગ્યા 100 ગુણ્યા P ટોટલ આ સૂત્રનો ઉપયોગ કર્યો અને આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમારો જવાબ આવશે બે વાતાવરણ બરાબર અને આના ઉપરથી PN2 પણ આવશે તો PN2 આવશે કેટલા છે 79 એને 100 વડે ભાગવાના ગુણ્યા 10 જ કરવાના છે તો આવશે તમારે 7.9 વાતાવરણ તો આ રીતે બંનેનો દબાણ આવી જશે બરાબર ચાલો હવે બંનેનો દબાણ આવી ગયા પછી બંનેનું દબાણ આવી ગયું છે આપણી પાસે સૂત્ર તૈયાર જ છે બરાબર હેનરીનો નિયમ બધાને ખબર હોવી જોઈએ હેનરી શું છે બરાબર તો હેનરીનો જે નિયમ છે એની અંદર ચલ PO2 અને PN2 આવી ગયા અને હવે આ જ નિયમ પણ આ નિયમ આપણે O2 માટે લખીએ તો PO2 is equal to KH KH કોનો લખવાનો O2 નો અને અહીંયા XO2 આપણે શોધવાના છે XO2 તો XO2 is equal to PO2 upon KH PO2 આવી ગયા 2 ધ્યાન રાખજો એકમ વાતાવરણ છે અને KH તમને જે O2 નો આપેલો છે એ mm માં છે 3.3 × 10⁻⁷ 3.3 × 10⁻⁷ mm ચાલે ના ચાલે હમણાં જ વાત કરી એકમો સરખા જોઈએ તો એક વાતાવરણ બરાબર 760 mm થાય તો આને તમારે 760 વડે ગુણવા પડે તો આ જે જવાબ આવશે એ O2 ના મોલ અંશ આવશે ત્યારબાદ XN2 આ જ રીતે PN2 ભાગ્યા KH PN2 7.9 760 અને એનો KH તમને આપેલો છે એનો KH છે નાઇટ્રોજનનો KH 6.51 × 10⁻⁷ તો આ જવાબ આવશે મોલ અંશ બરાબર તો આ રીતે 11મા ધોરણનો થોડો ઉપયોગ છે દાખલો સરળ છે પણ આવડવું જોઈએ આંશિક દબાણ આ રીતે આ 10 છે કુલ દબાણ આપી દીધું છે કદાચ પરીક્ષામાં 10 ના આવે સપોઝ તો 1 લઈ લેવાનો કારણ હવાનું દબાણ 1 વાતાવરણ હોય આ લોકોએ 10 આપેલું છે એટલે થોડું દબાણ આપેલું છે હવા કમ્પ્રેસ કરેલી હશે નોર્મલ નથી નોર્મલ હોય તો અંદર ઓગળે જ નહીં એટલા માટે ક્લિયર તો આ રીતે આખી ચર્ચા છે પણ આ 10 છે કુલ દબાણ છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી બંનેનું પહેલા આંશિક દબાણ શોધવું પડે અને પછી આ સૂત્ર અને એકમો શું કરી દેવાના સરખા હોવા જોઈએ તો આટલા દાખલા હેનરીના નિયમના છે તો દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ આનો જવાબ શું છે તમે જોઈ લેજો બરાબર સોલ્વ કરી લેજો જાતે ચાલો હવે આપણે જે કંઈ ચર્ચા કરશું બરાબર એ રાઉલ્ટના નિયમની ચર્ચા છે એના દાખલા મોસ્ટ ટાઈમથી છે ઉદાહરણના ગણો સ્વાધ્યાયના ગણો લખાણ સંબંધિત બધા જ દાખલા આઈએમપી છે બરાબર અને એની જે થિયરી છે એ પણ એટલી જ આઈએમપી
અને મેં તમને વારંવાર કહેલું છે કે એને ભણવાનું કઈ રીતે છે, બરાબર? તો ફરી એકવાર તક મળી છે તો આપણે એને ઝડપી લઈએ. તો રાઉલ્ટનો નિયમ યાદ રાખજો, રાઉલ્ટનો નિયમ હું શબ્દ વાપરો એટલે મગજની અંદર હોવું જોઈએ કે કઈ પ્રણાલી હશે. તો આ પ્રણાલી હશે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી, એટલે પ્રવાહી દ્રાવ્ય વત્તા પ્રવાહી દ્રાવણ બરાબર શું બને? પ્રવાહી દ્રાવણ બને. આના દાખલા હું તમને બહુ ગણાવીશ નહીં, પણ થિયરી તમને આવડી જશે, દાખલા આવડી જશે, બરાબર? તો સૌથી પહેલા મેં કીધું તો કે આ બંનેને નામ આપી દો, અને એ નામ આપી દો અને બી આપી દો. થિયરી યાદ કરી લો એકવાર વ્યવસ્થિત, બરાબર? સૌથી પહેલા આપણે શું કરતા હતા, તો આ જે છે પ્રવાહી એ, તો પહેલા તમારે શુદ્ધ પ્રવાહી એનું શું માપવાનું? બાષ્પ દબાણ. શુદ્ધ પ્રવાહી એ એટલે પાત્રમાં માત્ર એ હોવો જોઈએ, બરાબર? અને એને બંધ કરી દેવાનો. મેનોમીટરથી જે દબાણ આવે એને શું કહેતા હતા આપણે? PA0 શુદ્ધ. આ જ રીતે તમારે શુદ્ધ પ્રવાહી બીનું શું માપવાનું? બાષ્પ દબાણ, અને એને શું કહેવાય? PB0. ક્લિયર? તો સૌથી પહેલું કામ આ બંનેનું બાષ્પ દબાણ માપવાનો. ત્યારબાદ મેં એવું કહ્યું હતું કે આ બંનેને તમારે એક બંધ પાત્રમાં શું કરવાના? ભેગા કરી દેવાના. તો આ A પ્લસ B ભેગા કરશો તો નવું દ્રાવણ જે બને એ પ્રવાહી દ્રાવણ જ બને. એટલે આ પ્રવાહી દ્રાવણ બની ગયું. ચલો ધ્યાન આપજો, હવે આ બંને પ્રવાહી બાષ્પશીલ છે એટલે આની અંદર એની બાષ્પ આવશે, આ ક્રોસ વાળી બાષ્પ એની, પછી આ જે સર્કલ વાળી જે બાષ્પ છે એ બીની આવશે. તો ઉપર પણ A પ્લસ બી નો શું થવાનું? મિશ્રણ. પણ એ મિશ્રણને કઈ મિશ્રણ કહેવાય? વાયુ મિશ્રણ કહેવાય. ત્યારબાદ મેં એવું કીધું હતું કે અહીંયા તમારે મેનોમીટર મૂકવાનું. મેનોમીટરનો જે કાંટો હશે એ તમને દબાણ કયું આપશે? પી ટોટલ આપશે. અને આ પી ટોટલ જે છે, પી ટોટલ ડાલ્ટનના નિયમ પ્રમાણે PA પ્લસ PB નો સરવાળો હતો, યાદ કરો. અને PA એટલે એનું આંશિક દબાણ. તો એનું આંશિક દબાણ અહીંયા PA કહેવાય, બી નું આંશિક દબાણ અહીંયા PB કહેવાય. ઘણા કે આ શું હતું? શુદ્ધ એ બી ની ગેરહાજરી, શુદ્ધ બી એની ગેરહાજરી, PA બી ની હાજરીમાં એનું દબાણ, અને આ એની હાજરીમાં. યાદ કરો થિયરી. તો આને કહેવાય છે આંશિક દબાણ. અને પછી આંશિક દબાણના સૂત્રો આપણે શોધતા હતા, PA ઇઝ ઇક્વલ ટુ XA ઇન્ટુ PA0 અથવા PA ઇઝ ઇક્વલ ટુ PA0 XA, આવું લખતા હતા, બરાબર? પછી PB ઇઝ ઇક્વલ ટુ PB0 XB. યાદ આવે છે? એટલે સૌથી પહેલું કામ મોટા ભાગે તમને આ બે આપેલા હશે, એટલે આ બે તમને આપેલા હોય, PA0 અને PB0 શુદ્ધને આપેલા હોય, એ અને બી બંને પ્રવાહીનું દળ આપ્યું હશે, દળ ભાગ્યા આણ્વીય દળ એટલે મોલ આવશે, મોલ ભાગ્યા કુલ મોલ એટલે બંનેના મોલ અંશ આવશે. અને આ ગુણાકાર કરશો તો બંનેનો આંશિક દબાણ આવી જશે, આંશિક દબાણનો સરવાળો કરો એટલે કુલ દબાણ આવશે. ક્લિયર? ત્યારબાદ મેં એવું કહ્યું હતું કે આની અંદર એક બીજી માહિતી પણ આવે છે, XA અને XB આ બે જે છે એ પ્રવાહીના મોલ અંશ છે, અને ઉપર પણ તમે જો વાયુ પણ છે તો વાયુના મોલ અંશ YA ને YB હતા. તો YA YB શોધવા હોય તો ડાલ્ટનનો નિયમ વાપરવાનો કીધો હતો, અને એ સૂત્ર હતું PA ઇઝ ઇક્વલ ટુ YA ઇન્ટુ P ટોટલ અને PB ઇઝ ઇક્વલ ટુ YB ઇન્ટુ P ટોટલ. આ ક્લિયર હોવો જોઈએ. એટલે PA PB ને P ટોટલ વડે ભાગી નાખો તો YA મળે અને YB મળે. અને ત્યારબાદ મેં તમને એવું કીધું હતું કે પી ટોટલનો જે જવાબ આવે એ PA0 અને PB0 ની વચ્ચે આવવો જોઈએ. આ પણ ચર્ચા થઈ ગઈ આપણે, બરાબર? અને પી ટોટલ એ આંશિકનો સરવાળો છે, શુદ્ધનો સરવાળો નથી. તો આ રીતે પ્રવાહી વત્તા પ્રવાહીના બધા દાખલા ગણવાના.
सूत्रों आ रीते तमे याद रखेला छे तो शक्य होय त्यां सुधी परीक्षामां शुं कराय जे बे प्रवाही आप्या होय एने संकेत आपी देवाना ए अने बी तो आपणुं काम सरळ थई जाय बराबर એટલે આ બધા સૂત્રો તમારા મગજની અંદર ક્લિયર હોવા જોઈએ બરાબર તો આટલું જો ક્લિયર હશે તો 100% તમે દાખલા જાતે ગણી શકશો બરાબર એવી હું આશા રાખું છું તો આપણે હું તમને સમજાવી દઉં કે દાખલા કેટલા છે અને કઈ રીતે તમારે ગણવાના છે અને પ્રવાહી વત્તા પ્રવાહીના જ બરાબર પાર્ટ 3 ના નહીં તો સૌથી પહેલા આની અંદર દાખલો આવશે આ કેટેગરીમાં 2.16 દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો 2.16 સ્વાધ્યાયની અંદર રકમ આવી છે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે હેપ્ટેન અને ઓક્ટેન એટલે તમારે શું કરાય આને એ સંકેત આપી દેવાનો અને બી સંકેત આપી દેવાનો અને સૂત્ર તમને આવડવું જોઈએ હેપ્ટેન નું અને ઓક્ટેન નું ઓર્ગેનિક ભણો છો ચલો હવે 373 તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે આટલા ને આટલા છે એનો અર્થ એવો થયો કે બંને જ્યારે શુદ્ધ છે શુદ્ધ એટલે PA0 અને આ બાજુ PB0 તો PA0 અને PB0 તમને આપેલા છે 105.2 કિલો પાસ્કલ ઓકે અને PB0 આપેલા છે 46.8 કિલો પાસ્કલ એટલે આમાં તમને શુદ્ધને આપી દીધા હમણાં જે વાત કરી તે બરાબર ત્યારબાદ હેપ્ટેન અને ઓક્ટેન બંનેનું દળ આપેલું છે દળ એટલે W બરાબર હેપ્ટેનનો સંકેત એ છે એટલે W એ હેપ્ટેનનું દળ છે 26 ગ્રામ અને W B તમને જે આપેલા છે ઓક્ટેન નું દળ 35 ગ્રામ ક્લિયર અને હવે તમારે શોધવાના છે મિશ્રણનું બાષ્પ દબાણ અને મિશ્રણનું બાષ્પ દબાણ એટલે P ટોટલ ચાલો આવડે કે ના આવડે બધાને સૌથી પહેલું કામ આ જે દળ આપેલું છે એ દળને શેમાં ફેરવી દો મોલમાં ગણક સાથ કઈ રીતે ફેરવવાના સાયન્સ છોડી દેવાનો ના આવડે તો બરાબર મોલ બરાબર આપેલું દળ ભાગ્યા આણ્વીય દળ અથવા વજન ભાગ્યા અણુ ભાર આવડવું જ જોઈએ ચાલે નહીં મોલ મળ્યા પછી એના તરત જ મોલ અંશ શોધવાના સાહેબ મોલ અંશ કેમ શોધવાના સાયન્સ છોડી દેવાનો મોલ ભાગ્યા કુલ મોલ એમ કે આ બંનેના મોલ અંશ અલગથી શોધવાના XA અને XB ક્લિયર અને ત્યારબાદ પહેલું આ સૂત્ર લખવાનું PA is equal to PA0 XA PB is equal to PB0 XB અને આ બેનો સરવાળો કરી દો એટલે P ટોટલ આવી જશે આ રીતે જ કામ કરવાનું બંનેના આંશિક દબાણ અલગ અલગ શોધવાના પછી એનો સરવાળો કરવાનો આવી ટેવ પાડી દેવાની ક્લિયર થોડી ગીલો ત્યારબાદ પ્રવાહી વત્તા પ્રવાહીમાં બીજા જે દાખલા છે બહુ ઓછા છે સીધું તમારે આવશે 2.36 એ આપણે જોઈ લઈએ 2.36 ચાલો આ બધા જાતે ગણવાના બરાબર આવડવા જ જોઈએ બધાને બાકી નવું નથી અને આગળ બે દાખલા ગણાયેલા જ છે જે અઘરા છે હું ખાસ કરાઈશ કંઈક નવા હશે બરાબર 2.36 ચલો હવે 2.36 ની અંદર ફરીથી બે પ્રવાહી છે A અને B ચલામાં તો પ્રવાહી A અને B આપેલા છે બંને પ્રવાહીનું દળ આપી દીધું છે દળ એટલે WA WA કેટલા ગ્રામ આપે છે 100 ગ્રામ અને WB જે આપેલા છે WB 1000 ગ્રામ ગણા કે પણ આપણને ખબર કેમ પડે મોલ શોધવા હોય તો આણ્વીય દળ આપેલું છે એનું આણ્વીય દળ છે 140 અને બીનું આણ્વીય દળ છે 180 ક્લિયર ચાલો તો બંને આણ્વીય દળ આપી દીધા હવે એવું કહે છે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ
એટલે આની અંદર તમને PB0 આપી દીધા છે, શુદ્ધ પ્રવાહી બીનો 500 ટોર. ટોર એ દબાણનો એકમ છે, ગભરાવાની જરૂર નથી. હવે શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ ગણો, એટલે PA0 તમારે શોધવાના છે. ત્યારબાદ કુલ દબાણ તમને આપી દીધું છે, કુલ દબાણ એટલે પી ટોટલ. પી ટોટલ આપેલા છે 475 ટોર, અને તમારે તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ શોધવાનું. તેનું એટલે કોનું? શુદ્ધ પ્રવાહીનું આપેલું છે તો એનું શોધવાનું, એટલે પી એ શોધવાનું, ટૂંકમાં આંશિક પણ શોધવાનું છે. આટલી માહિતી છે બરાબર. સૌથી પહેલું કામ તમારે દળ ભાગ્યા આણ્વીય દળ, દળ ભાગ્યા આણ્વીય દળ એટલે સૌથી પહેલું કામ તમારે XA અને XB શોધી કાઢવાના. બધાને આવડવા જોઈએ, ક્લિયર? આ તમને મળી જશે, પછી તમે PB શોધી શકો. જુઓ આ શોધા પછી આ શોધવાના, કેમ? PB0 તમને આપેલા છે બરાબર, અને XP તમે શોધશો એટલે XB. તો સૌથી પહેલા XA અને XB શોધ્યા પછી શું કરવાનું? PB = PB0 XB, આના ઉપરથી તમને PB મળી જશે. ક્લિયર? ચાલો, PB આવી જશે, કારણ કે PB તો શોધવાના કીધા નથી, ભલે મળ્યા તો ખરા ને. હા, અને આ PB આવે એટલે PA આવી ગયા. કેમ? PA અને PB નો સરવાળો પી ટોટલ છે, તો PB આવી જાય એટલે PA આવી જાય, એટલે આ વિષય પૂરો થઈ ગયો બરાબર. અને પછી PA0 શોધવા માટે આ સૂત્ર વાપરવાનું. તો PA તમારી પાસે આવી ગયા છે, XA તમને ખબર છે, તો PA0 મળી જાય. ટૂંકમાં કાન ગમે તેમ પકડો, એના જે વાત છે બરાબર, જવાબ તમને મળી જશે. આટલા સૂત્રોમાં ભર કરવાનું છે બરાબર. તો આ એક દાખલો છે, 2.36 આવડવો જોઈએ. ચલો ત્યારબાદ બેન્ઝીન અને ટોલ્વેઇન, ફરીથી આ દોસ્તો, બેન્ઝીન ને સંકેત એ આપી દો, ટોલ્વેઇન ને સંકેત બી આપી દો. આદર્શ દ્રાવણ બનાવે છે, બંનેના શુદ્ધના દબાણ આપેલા છે, એટલે PA0 અને PB0 તમને આપેલા છે. ત્યારબાદ બંનેનો દળ આપેલું છે, દળ એટલે બંનેના WA અને WB આપેલા છે, બંનેના મોલ શોધી કાઢો, મોલ ઉપરથી મોલ અંશ એટલે આવી ગયા XA XB. ત્યારબાદ શોધવાનું છે તમારે બાષ્પ અવસ્થામાં મોલ અંશ. બાષ્પ અવસ્થા શબ્દ લખી ત્યાં અંડરલાઈન કરો, વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. બાષ્પ અવસ્થાના મોલ અંશ એટલે YA અને YB, અને પ્રવાહી અવસ્થાના મોલ અંશ એટલે XA અને XB. કેરાઈ ગયો? તો મગજમાં ક્લિયર હોવું જોઈએ. અને હવે શું કરશો? કશું છે નહીં, આ બે આપેલા છે, આ બે ખબર છે, XX લઈ ગયા, બંનેના પહેલા આંશિક દબાણ શોધી કાઢો, આંશિક દબાણનો સરવાળો કરી દો એટલે પી ટોટલ આવી ગયા. ત્યારબાદ પી ટોટલ અને PA ને પી ટોટલ વડે ભાગી નાખો એટલે YA આવશે, PB ને પી ટોટલ વડે ભાગી નાખો એટલે YB આવશે. તો આ રીતના રાઉલ્ટના નિયમના દાખલાઓ છે, સરળ જ છે, તમે ગણેલા છે, નવું કંઈ નથી બરાબર. તો આજે આપણે પાર્ટ 2 અહીંયા પૂરો કરીએ છીએ. દરેકને આ દાખલા આવડવા જોઈએ બરાબર. અને એક દાખલો રહી ગયો છે, તમે જાતે પ્રયત્ન કરજો. 2.35, હું કોઈ પણ પ્રકારની હિંટ આપતો નથી, હેનરીની વાત છે, થોડીક મોલાલિટીની વાત છે, જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર. તો આ રીતે પાર્ટ 2 અહીંયા આપણો પૂરો થાય છે બરાબર. અને હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 3 ચાલુ કરશું, અને પાર્ટ 3 ની અંદર પણ આપણે સિક્વન્સમાં જઈશું, એટલે આખું ચેપ્ટર તમારું જે છે એક રિવિઝન થઈ જશે બરાબર. તો પાર્ટ 2 અહીંયા પૂરો થઈ ગયો, હવે થિયરી વાંચો, મજા આવશે બરાબર. હવે પાર્ટ 3 ની અંદર પણ
સિક્વન્સમાં ભણશું બરાબર. હવે એક વસ્તુ તમને કહી દઉં, પહેલા દિવસે મેં કહેલું દ્રાવણ કુલ દ્રાવણ મુખ્ય ત્રણ, ઘન પ્રવાહી અને વાયુ, દરેકના ત્રણ ત્રણ પેટા પ્રકાર એટલે કુલ નવ થાય. એમાં મેં તમને એવું કીધું હતું કે આખા ચેપ્ટરમાં તમારે પ્રવાહી દ્રાવણો ભણવાના છે. કહ્યું કે નહીં? તો પ્રવાહી કેટલા થાય છે? ત્રણ. ઘન વત્તા પ્રવાહી, પ્રવાહી વત્તા પ્રવાહી અને વાયુ વત્તા પ્રવાહી. વાયુ વત્તા પ્રવાહી એટલે હેનરીનો નિયમ, પ્રવાહી વત્તા પ્રવાહી એટલે રાઉલ્ટનો નિયમ, અને ઘન વત્તા પ્રવાહી એટલે સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો જેટલા પણ તમે ભણશો એ બધા ઘન વત્તા પ્રવાહીના છે. અને એમાં પહેલો ગુણધર્મ છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. અને એનું જે સૂત્ર આપ્યું છે એ રાઉલ્ટે જ આપેલું છે, બરાબર? એટલે મગજમાં યાદ રાખજો, એ સૂત્ર પણ રાઉલ્ટનું જ છે, પણ બુકમાં ક્યાંય મેન્શન કરી નથી. જૂની બુકમાં બહુ સરસ રીતે આપ્યું, છતાં આપણે એને અલગ પાડી દીધો લોકોએ. બીજો, ઉત્કરણ બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, અભિસરણ દબાણ, બરાબર? પછી દરેકની ઉપયોગિતા આપણે જોઈન કરી દઈશું. તો આ રીતે સંખ્યાત્મક ગુણધર્મો આપણે વન બાય વન લઈશું, જોઈએ છે કેટલા લેક્ચર થાય છે, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરથી આપણો પાર્ટ 3 શરૂ થશે. થેન્ક યુ વેરી વેરી મચ.